શ્રાવણ માસમાં ભોળેનાથની ભક્તિમાં તમામ ભાવિક ભક્તો લીન થઈ જતા હોય છે. શિવ મંદિરોમાં ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડે છે ત્યારે શ્રાવણ માસમાં આજે વાત કરીશું બનાસકાંઠાના જેસોરના જયરાજ પર્વત પર બિરાજમાન કેદારનાથ મહાદેવ મંદિરની. તો આવો કુદરતી નયનરમ્ય વાતાવરણની વચ્ચોવચ્ચ સ્થિત આવેલ કેદારનાથ મહાદેવના દર્શન કરવાની સાથે જાણીએ આ શિવાલયનો મહિમા. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને પવિત્ર શ્રાવણ માસના દિવસે આજે અમે અમારા દર્શકોને કેદારનાથ મહાદેવના કરાવશું દર્શન. જયરાજ પર્વત પર બિરાજમાન છે કેદારનાથ મહાદેવ. અહીંયા ભક્તોની દર વર્ષે મોટી ભીડ જામે છે અને અહીંયા મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન માટે આવે છે. તો કરીએ કેદારનાથ મહાદેવના દર્શન. આમ તો બનાસકાંઠા જિલ્લામાં પાંડવકાળના પ્રાચીન પાંચ મહાદેવના મંદિર આવેલા છે. તેમાંનું એક મંદિર છે કેદારનાથ મહાદેવનું. પાલનપુરથી આબુ તરફ જતા ઇકબાલગઢ ગામના નજીક થોડા અંતરે આવેલ જેસોર અભયારણ્યની હદમાં જયરાજ પર્વત ઉપર કેદારનાથ મહાદેવ મંદિર આવેલું છે. અતિ પ્રાચીન પૌરાણિક તીર્થધામ તરીકે જાણીતું કેદારનાથ મહાદેવના દર્શન માટે 419 મીટરની ઊંચાઈ સુધી પગપાળા જવું પડે છે. જોકે પગથિયાની વ્યવસ્થા હોવાથી ભક્તો સહેલાઈથી ઘટાદાર જંગલો અને કુદરતી નયનરમ્ય વાતાવરણ જોતા જોતા કેદારનાથ મહાદેવના ધામ સુધી પહોંચી ભોલેનાથના દર્શન કરી પરત ફરે છે. અહીંયા પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને હર હર મહાદેવના નાદથી અરવલ્લીના ડુંગરો ગુંજી ઉઠે છે. પવિત્ર શ્રાવણ માસ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાંથી ભક્તો કેદારનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. ભોલેનાથને બિલીપત્ર ચઢાવી તેમજ જળ અભિષેક કરી ધન્યતા અનુભવે છે. ધાર્મિક સ્થાનની સાથે સાથે પર્યટન સ્થળ તરીકે પ્રવાસીઓ માટે સુંદર મજાનું સ્થળ માનવામાં આવે છે. કુદરતી સૌંદર્ય અને લીલાછમ હરિયાળીથી ઘેરાયેલું કેદારનાથ મહાદેવના મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના ચરણોમાં શીશ નમાવી શાંતિની લાગણી અનુભવે છે. તેમજ આ જગ્યાએ સાક્ષાત ભગવાન શિવજીનો વાસ છે તેવું લોકો પણ માને છે. હવે અમે અહીંયા સવારે આવીએ છીએ આરતી કરવા, પૂજા કરવા, અને અહીંયા જળ ચડાવીએ છીએ, અભિષેક કરીએ છીએ, બિલીપત્ર ચડાવીએ છીએ, મહારાજ સાથે બેસીને પૂજા કરીએ છીએ. અમને બહુ જ આનંદ મળે છે, મતલબ ઘણું સારું લાગે છે. આખો શ્રાવણ મહિને સવારે આવીએ છીએ, બપોર પછી પાછા અહીંયા નીચે પરત જઈએ છીએ ગામ ઇકબાલગઢ. શ્રાવણ માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે અને શ્રી કેદારનાથ મહાદેવ અહીંયા બિરાજમાન છે. સ્વયંભુ મહાદેવજી કેદારનાથ, આપણે બદ્રી કેદારનાથ જઈએ કે અહીંયા આવીએ, એ બંનેનું અંતર એક સમાનના સ્વયંભુ મહાદેવ છે. અને અહીંયા ગંગા અને જમનાના કુંડો છે અને સ્વયંભૂ અખંડ ગંગાજીનું પાણી છે. જે ગંગાજી આપણે ત્યાં માનીએ છીએ હરિદ્વાર, એ અહીંયા સ્વયંભૂ છે અને સ્વયંભૂ પ્રાંડવોએ પ્રગટ કરેલી છે. અને શ્રાવણ માસની અંદર અભિષેક પૂજાઓ યાત્રિકો આવે છે દર્શનાર્થીઓ, અને એમને પૂજાપાઠ કરાવી અને અમે અહીંયા એમને મૂકીએ છીએ. અને સરકારના અનુસાર જે પણ નિયમો ચાલે છે એ અહીંયા અમે બધા લાગુ રાખીએ છીએ. અને કોઈ પબ્લિકનો ભીડભાડ અને મેળા અમે હમણાં બધા મેળાઓ બંધ છે અમારા અહીંયા. કોઈ મેળા શ્રાવણ માસના અંદર જે પણ મેળા થતા હતા એ બધા હમણાં બ્રેક છે. કેદારનાથ મહાદેવ 51 શક્તિપીઠના શ્રીયંત્રનું કેન્દ્ર બિંદુ છે. આ મંદિર હજારો વર્ષ જૂનું છે. કુદરતી નયનરમ્ય વાતાવરણની વચ્ચોવચ્ચ સ્થિત આ કેદારનાથ મહાદેવ મંદિરની પ્રાચીન કથા એવી છે કે સતયુગમાં ભગવાન કેદારનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. બાદમાં દ્વાપર યુગમાં વનવાસ દરમિયાન પાંડવો અહીંયા રાત્રિવાસો કર્યો હતો અને નિત્ય ક્રમ મુજબ દેવોના દેવ મહાદેવજીની પૂજા અર્ચના કરી હતી. જોકે એ સમયે અહીંયા પીવાનું પાણી ન હોવાના લીધે પાંડવોએ આરાધના કરી ગંગા જમનાજીની ધારા પ્રગટ કરી હતી. આજે પણ મહાદેવના સાનિધ્ય ગંગા જમુનાજીના કુંડનું જળ છે, જેમાં ક્યારેક પાણી પણ ખૂટતું નથી. કેદારનાથ મહાદેવનું આ મંદિર છે. આ મંદિરમાં એક બીજી પણ વિશેષતા છે, અહીંયા કેદારનાથ મહાદેવનો ગંગા જમનાનું કુંડ છે. કહેવાય છે કે સતયુગમાં ભગવાન કેદારનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા બાદ દ્વાપર યુગમાં વનવાસ દરમિયાન પાંડવોએ અહીં રાત્રિવાસ કર્યો હતો. એ સમયે અહીંયા પાણીની વ્યવસ્થા ન હતી એટલે પાંડવોએ આરાધના કરી ગંગા જમનાજીની ધારા પ્રગટ કરી હતી. ત્યારથી આજ દિન સુધી આ કુંડનું જળ ક્યારેય ખૂટતું નથી, અખંડ છે, સાક્ષાત ગંગા જમનાની ધારા છે. આ પાણીનો દરેક
શુભ કાર્યમાં ગંગાજળ તરીકે ઉપયોગ થાય છે। આ જળથી સ્નાન કરવાથી ગંગા સ્નાનનું ફળ મળે છે। અહીંયા દાન કરવાથી ગંગા તટનું દાનનું અહીંયા પુણ્ય મળે છે, પુણ્ય મળે છે। અહીંયા ખૂબ જ મહિમા છે આ ગંગાજી કુંડનો। અહીંયા જે લોકો દર્શન કરવા આવે છે કેદારનાથ મહાદેવના, અહીંયા લોકો આપ જોઈ શકો છો પાણીમાં કે સિક્કાઓ પણ ફેંકે છે, એમની મનોકામના પૂર્ણ થાય છે। તો આ અહીંયા એક અલૌકિક અને અનોખું મહિમા આ પાણી ગંગા પાણીનું છે। પ્રકૃતિની વચ્ચે આવેલું કેદારનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભવ્ય મેળાનું આયોજન કરાતું હોય છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે, પરંતુ કોરોના મહામારીના લીધે આ વખતે શ્રદ્ધાળુઓની ભીડ એકત્ર થાય તેવા કોઈ પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા નથી। જો કે કોરોના મહામારીના વચ્ચે પણ ભક્તોની આસ્થા અને શ્રદ્ધા ભગવાન ભોલેનાથ સાથે જોડાયેલી છે અને અનેક ભક્તો કેદારનાથ મહાદેવના દર્શન કરી મનોકામના પૂર્ણ કરે છે। બનાસકાંઠાના ઇકમાલ કરતી નજીક આવેલું આ કેદારનાથ મહાદેવનું મંદિર છે, જે જયરાજ પર્વતની ઊંચાઈ પર બિરાજમાન છે। ખૂબ ઊંચાઈ ઉપર આવેલું આ કેદારનાથ મહાદેવનું મંદિર છે। વનરાજી આપ જોઈ શકો છો, લીલાછમ ડુંગરો અને કુદરતી પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આ મંદિર આવેલું છે। મનને શાંતિ અને મળે તે માટે અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે। ચારે તરફ લીલાછમ વૃક્ષો અને વૃક્ષોમાં કલરો કરતા પક્ષીઓનો અવાજ, એક અલૌકિક વાતાવરણની વચ્ચે મહાદેવ કેદારનાથ બિરાજમાન છે। અહીંયા દર વર્ષે ભક્તોની ખૂબ મોટી ભીડ જામે છે અને મોટી સંખ્યામાં રાજસ્થાન, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાંથી અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવે છે। ખૂબ ઊંચાઈ પર હોવાથી અહીંયા હાલમાં પગથિયેથી ઉપર મારફતે અહીંયા ઉપર છે, હાલનું ડેવલપ પણ આ મંદિર થયું છે। એક પર્યટક સ્થળ તરીકે પણ કેદારનાથ મહાદેવનું મંદિર ઉભરી આવ્યું છે। ધાર્મિક સ્થળની સાથે સાથે કહેવાય છે કે પ્રવાસન સ્થળ તરીકે પણ કેદારનાથ મહાદેવ મંદિર ખૂબ જાણીતું થયું છે। ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કેદારનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે। વિનોદ સુંદેશા, વિકી ન્યૂઝ ચેનલ।